તો રાજકોટમાં લોકમેળાને લઈ અને રાઇડ સંચાલકોએ રજૂઆત કરી છે. રાઇડ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવાની માંગ કરવામાં આવી રહી છે. રાઇડનું ફાઉન્ડેશન એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય છે કહી રહ્યા છે રાઇડ સંચાલકો. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને નિયમો હળવા કરવા માટે અપીલ કરી છે. તો રાઇડ સંચાલકોએ રાઇડના ભાડામાં 10 રૂપિયાનો વધારો કરવાની પણ માંગ કરી છે. તો રાજકોટના લોકમેળાને લઈ અને રાઇડ સંચાલકોની આ રજૂઆત છે. તેઓ એસઓપી હળવી કરવા માટેની માંગ કરી રહ્યા છે. આ સાથે જ રાઇડનું ફાઉન્ડેશન એનડીટી રિપોર્ટ મેળવવો પણ અશક્ય છે કહી રહ્યા છે રાઇડ સંચાલકો. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનને નિયમો હળવા કરવા માટે અપીલ કરી છે. રાઇડ સંચાલકોએ રાઇડના ભાડામાં 10 રૂપિયાનો વધારો કરવાની પણ માંગ કરી છે. તો રાજકોટના લોકમેળાને લઈ અને રાઇડ સંચાલકોની આ રજૂઆત છે. ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકાર શ્રી આ મેળો કરે છે. ક્યાંય નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેસ્ટ એ લોકો કરાવી દઈએ, કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય કે આયા મેળો લગાડવો, ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પહેલાં ચેક કરાવેલી જોઈ ને. અને અમે કરાવવા જાય તો પર રાઇડ દીઠ અમારે 20,000નો ખર્ચો, અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોળ, એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોળ તમારે ચેક કરાવવાનો હોય. આખો ચકડોળ તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ 40 રૂપિયા પાછા કરી દીધા, તો એ 50 રૂપિયાઓ જેમ પ્લોટની પ્રાઇસ વધે એમ 50 રૂપિયાઓ. બીજું કે અમે 2 પ્લોટ સાથે લીધા તો 3 રાઇડ લાગવી જોઈએ. અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પહેલાં તો આ જે નિયમો બનાવેલા છે, જે નવી ઓસોપી આવી છે, એની અંદરથી અમને 2 આ મુદ્દા વાત કરી.